ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર 13 સમિતિ એમાં સ્વાધ્યાય 13.2 નો આપણે સાતમો દાખલો જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરો એ થી ઝેડ લો, તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં પહેલું છે એ સમિતિની રેખા ઊભી હોય. દાખલા તરીકે એ એટલે કે એ થી ઝેડ સુધીના એવા મૂળાક્ષરો લેવાના છે કે જેમાં ઊભી સમિતિ રેખા દોરતા તેના બે સરખા ભાગ થાય. હવે તમને દાખલા તરીકે એ આપેલું છે તો આપણે એનું અહીંયા તમને સાઈડમાં ચિત્ર આપેલું છે કે એ દોરેલો છે અને એમાં ઊભી સમિતિ રેખા દોરેલી છે તો એના બે સરખા ભાગ પડે છે. હવે આપણે એવો કયો અક્ષર લઈશું કે જેથી સમિતિની રેખા ઊભી દોરવાથી બેના બે સરખા ભાગ પડે, તો આપણે જોઈએ કે આપણે એચ લઈએ, એબીસીડીનો જે એચ મૂળાક્ષર છે તે લઈએ તો એમાં જો ઊભી સમિતિ રેખા દોરવામાં આવે તો એચના બે સરખા ભાગ પડે છે. એવી જ રીતે તમારે એ થી ઝેડ સુધીમાં જે મૂળાક્ષરમાં ઊભી રેખા દોરવાથી બે સરખા ભાગ થતા હોય તેવા મૂળાક્ષરો લેવાના છે. હવે બીજું છે કે સમિતિની રેખા આડી હોય, એટલે કે સમિતિની રેખા આડી દોરવાથી તે મૂળાક્ષરના બે સરખા ભાગ પડે. હવે તમને અહીંયા બી આપેલું છે કે બી છે બરાબર, બી છે તેમાં આડી સમિતિ રેખા દોરવાથી તેના બે સરખા ભાગ પડે છે. હવે બી સિવાયનો આપણે બીજો અક્ષર લઈએ તો આપણે સી લઈએ તો સીમાં આડી સમિતિની રેખા દોરવાથી તેના બે સરખા ભાગ પડે છે. એવી જ રીતે તમારે આગળના મૂળાક્ષરો શોધવાના છે. હવે છે કે સમિતિની રેખા હોય જ નહીં, હવે એવા મૂળાક્ષરો લેવાના છે કે જેમાં સમિતિની રેખા આવે જ નહીં બરાબર. તો દાખલા તરીકે તમને ક્યુ આપેલો છે બરાબર, આપણે અહીંયા ક્યુ લઈએ તો એમાં ઊભી જો સમિતિની રેખા દોરવામાં આવે તો પણ બે સરખા ભાગ ન પડે અને જો આડી સમિતિની રેખા દોરવામાં આવે તો પણ તેમાં સરખા ભાગ પડતા નથી. હવે આપણે એવો બીજો મૂળાક્ષર લઈએ કે જેમાં રેખા આવતી જ ન હોય, તો હવે એફ લઈએ બરાબર, એમાં પણ ઊભી રેખા પણ ન આવે અને આડી રેખા પણ ન આવે. તેવી જ રીતે તમારે બાકીના મૂળાક્ષરો છે શોધવાના છે. હવે એના પછીનો દાખલો જોઈએ કે બાજુમાં ગડી વાળેલા કાગળ અને તેની ગડી પર દોરેલી ભાત દર્શાવી છે. દરેકમાં ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ દોરો. એટલે કે તમને જે આ બે ચિત્ર આપેલા છે તેમાં અડધું ચિત્ર દર્શાવેલું છે અને જો આપણે ગળી વાળેલું છે કાગળ ખોલી તો આખું ચિત્ર કેવું દેખાશે તે આપણે દોરવાનું છે. હવે પહેલું ચિત્ર તમને કંઈક આવી રીતે આપેલું છે કે અહીંયા જે સમિતિનો ભાગ દર્શાવે છે. હવે એક સાઈડથી તમને ચિત્ર આવું દેખાય છે, જો એને ખોલવામાં આવે તો કેવું દેખાશે, તો જે પેલી સાઈડ હોય એવું જ બીજી સાઈડ દેખાશે. એટલે કે જો એની કાગળની ગળી ખોલવામાં આવે તો આખું ચિત્ર આવું દેખાશે. હવે બીજું ચિત્ર પણ એમ છે તો તમારે હોમવર્કમાં દોરવાનું છે કે જો આ કાગળની ગળી ખોલવામાં આવે તો તમને ચિત્ર કેવું દેખાશે.